ચેપ્ટર નંબર ફોર્ટીન ઉદાહરણ ચૌદ પોઈન્ટ ચાર આકૃતિમાં વર્તુળમય ગતિ વર્તુળમય ગતિ દર્શાવેલી છે આ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા ભ્રમણનો આવર્તકાળ પ્રારંભિક સ્થિતિ ભ્રમણની દિશા દર્શાવવામાં આવેલ છે પ્રત્યેક કિસ્સા કિસ્સાની અંદર ભ્રમણ કરતાં કણ પીના ત્રીજા સદીશના એક શખ્સની એક શખ્સ પ્રક્ષેપની સરળાવર ગતિ મેળવવાની છે એક્સ પ્રક્ષેપ માટે સરળ આવડત ગતિ મેળવવાની છે મિત્રો અહીંયા જુઓ કે કણ જે છે એ ટી બરાબર ઝીરો સમયે આ પીવન ઉપર છે અને ત્યાંથી જે ધન ધનેક્ષક સાથે પિસ્તાલીસનો ખૂણો બનાવે છે અને પછી એ વિષમ ઘડી દિશાની અંદર ટી બરાબર ટી સમયે અહીંયા પી ઉપર આવે છે અને ઓમેગા ટી જેટલો વધારાનો અહીંયા ખૂણો બનાવે છે તો હવે અહીંયા એક્સ સાથેનો ખૂણો આપણે વિચારીએ તો પહેલાં ફોર્ટી ફાય હતો પ્લસ ઓમેગા ટી થયો એટલે અહીંયા લખી શકાય મિત્રો ફોર્ટી એટલે π બાય ફોર પ્લસ ઓમેગા ટી અને ઓમેગા બરાબર લખીએ આપણે ટુ પાય ઓપોન ટી તો એક્સક સાથેનો ખૂણો ટી સમયે પાય બાય ફોર પ્લસ ટુ પાય અપોન્ટ ટી ઇન્ટુ ટી અથવા તો ઓમેગા ઇન્ટુ ટી હવે ટી સમયે એક્સક્સ પર આ જે ઓપી વન છે ઓપી વનનો પ્રક્ષેપ પ્રક્ષેપ એટલે ઘટક અથવા તો લંબ દોરવો તો અહીંયાથી આપણે એક લંબ દોરીએ તો આ પ્રક્ષેપ થઈ ગયો તો થીટાની નજીકનો ઘટક આપણને ખ્યાલ છે કે કોસ હોય ટી સમયે કીધું છે એટલે આપણે અહીંયા ઓપી ટુ લઈએ કારણ કે એંગલ ફોર્ટી પ્લસ ઓમેગા ટી લઈશું તો એનો ઘટક થઈ જશે એક્સ ઓફ ટી ઇઝ ટુ આનો જે કંપ વિસ્તાર છે એ એ છે અથવા તો ત્રીજ્યા છે એ એ છે એ કોસ ઓમેગા ટી પ્લસ

ઇન્ટુ ટી પ્લસ ફાઈ બાય ફોર જો સ્મોલ ટીની વેલ્યુ આપી હોય તો તમે લખી શકો પણ અહીંયા આપણને કોઈ બીજી વેલ્યુ ન થાય બી સમીકરણ અથવા તો પ્રક્ષેપ મેળવવાનો કીધો છે તો આ થઈ જશે આન્સર એમાં જ હવે આગળ એક બીજી ફિગર આપણને આપી છે જેમાં કણ છે એ એનો કંપ વિસ્તાર છે બી છે ટી બરાબર ઝીરો સમયે કણ છે એ આ પોઈન્ટ પાસે છે એટલે કે પી બિંદુ ઉપર છે તો આ એંગલ શરૂઆતમાં એનો એંગલ જે છે એ નાઇન્ટી અથવા તો ફાય બાય ટુ થાય અચ્છા કોણ જે છે એ સમઘડી દિશામાં ગતિ કરે છે હવે અહીંયા આપણે એ વિચારી શકીએ કે ટી બરાબર ઝીરો સમયે જોઈએ તો એકસક સાથેનો એક્સક સાથેનો જે ખૂણો છે એનો પાય બાય ટુ છે તો પ્રારંભિક કળા અથવા તો ખૂણો જે છે એ પાય બાય ટુ થશે હવે થોડા સમય પછી ટી સમય પછી કણ છે એ સપોઝ અહીંયા આવે છે પી ડેસ ઉપર તો જે એનો પાય બાય ટુ જેટલો ખૂણો હતો એ ખૂણામાંથી કંઈક આટલો ખૂણો ઓછો થયો અને જે ઓછો થાય છે આપણે લઈ શકીએ કે ઓમેગા ટી જેટલો ઓછો થાય છે તો ટી સમય બાદ તે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં ઓમેગા ટી નો કોણ તો ખૂણો બનાવે છે અને તે એક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે તો કે પહેલાં પાય બાય ટુ તો એમાંથી ઓમેગા ટી જેટલો ઓછો કરી દેશું એટલે આટલો જે ખૂણો બનશે એ પાય બાય ટુ માઇનસ ઓમેગા ટી ખૂણો બનાવે અચ્છા આપણે આ ખૂણાને ધ્યાનમાં લઈશું આમ પાય બાય ટુ માઇનસ ઓમેગા ટી હવે આનો પ્રક્ષેપ લેવો છે તો થીટાની નજીકનો ઘટક જે છે એ કોસ હોય તો અહીંયા એક્સક્સ ઉપરનો પ્રક્ષેપ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કંપ વિસ્તાર છે એ બી છે અથવા તો ત્રીજા છે એ બી છે બી કોસ પાય બાય ટુ માઇનસ ઓમેગા ટી અચ્છા એ પાય બાય ટુ છે એટલે વિધેય બદલાઈ જશે કોસનું થઈ જશે સાઈન ઓમેગાની જગ્યાએ આપણે મૂકીએ ટુ બાય અપોન ટી ઇન્ટુ સ્મોલ ટી અને કેપિટલ ટીની વેલ્યુ અહીંયા આપણને આપી છે થર્ટી સેકન્ડ ધેન એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ બી સાઈન ટુ ટી થર્ટી તો અહીંયા સોરી